તમામ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આજે આપણે એકાદશી તેમજ શ્રી હરિનવમીના દિવસે ફલાહારમાં જમી શકાય એવી એક સ્પેશિયલ વાનગી બનાવવા તરફ જઈ રહ્યા છીએ. આમ તો જો કે ભાદરવા સુધી એકાદશી, અષાઢ સુધી એકાદશી અને કાર્તિક સુધી એકાદશીના દિવસે ભગવાનના ભક્તોએ નિર્જળા જ એકાદશી કરવાની હોય છે. અને એ દિવસે કોઈ વ્યક્તિ બીમાર હોય અને ફલાહાર કરે તો પણ ભગવાનને છાતીમાં બાણ મારે એટલું વસમું લાગે છે, આવું આપણા શાસ્ત્રોમાં લખાયું છે. તો દેટ મીન્સ આ ત્રણ એકાદશીએ તો જમવાનું ના જ હોય, પરંતુ એ સિવાયની બીજી બધી એકાદશીઓ તેમજ સુધી નવમી ઘણા બધા હરિભક્તો ફલાહારી રહેતા હોય છે. અને ભક્તો, આ બંને વ્રતો શ્રદ્ધાપૂર્વક રહેવા જ જોઈએ. અને શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આ બંને વ્રતો શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો અચૂક મનવાંછિત સુખની પ્રાપ્તિ થાય છે, એવા ભગવાન શ્રીહરિના આશીર્વાદ છે. તો ભક્તો, આ ત્રણ એકાદશી સિવાય બીજી બધી એકાદશીના દિવસે ફલાહાર માટે અમે સંતો ઠાકોરજી માટે અલગ અલગ વાનગીઓ ટ્રાય કરતા હોઈએ છીએ. અને અમે યુઝ્યુઅલી આ સાબુદાણા અને બટાકાની રેસીપી ઠાકોરજીને ધરાવતા હોઈએ છીએ, જેને અમે ફલાહારી આલુ પરોઠા અથવા સાબુદાણા પરોઠા પણ કહેતા હોઈએ છીએ. સો વી હોપ કે યુ ઓલ વિલ લવ ઇટ એન્ડ ટ્રાય ઇટ એટ હોમ. સો લેટ સ્ટાર્ટ એન્ડ મેક ઇટ ઇઝીલી. જય શ્રી સ્વામિનારાયણ. તો ભક્તો, આજની આપણી આ ફરાળી રેસીપી, ફરાળી આલુ પરોઠા, એને બનાવવા માટે જેટલી વાનગીઓ આપણે ઉપયોગ કરવાના છીએ તેના ઉપર પહેલાં આપણે દ્રષ્ટિ નાખી દઈએ. તો 250 ગ્રામ જેટલા સાબુદાણા અમે રાત્રિએ જ પલાળી દીધેલા. મિનિમમ 4 કલાક સુધી સાબુદાણાને પાણીમાં પલાળવા પડશે, તો એ વાતનું ખાસ અનુસંધાન રાખજો. એ ઉપરાંત આની અંદર આપણે સેંધવ મીઠું અથવા તો સાદું મીઠું પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ ઉપરાંત ફરાળી લોટ, કોઈ પણ સારી પ્રામાણિક કંપની તમે ફરાળી લોટ વાપરતા હો તો એ લોટ થોડોક ચિકાશ પકડાવવા માટે આપણે ઉપયોગ કરીશું. એ ઉપરાંત શિમલા મિર્ચ પણ તમે અંદર નાખી શકો છો. એ ઉપરાંત ટમેટા પણ તમે નાખી શકો છો. ટમેટા ઓપ્શનલ છે, કદાચ એકાદશીના દિવસે જો ટમેટો ન ખાતા હો તો એ ન નાખો તો ચાલશે. એ ઉપરાંત થોડુંક આપણે વઘાર લેવો છે, એની અંદર આપણે જીરાનો વઘાર લઈશું. એ ઉપરાંત તીખા મરચાં પણ તમે રૂચિ અનુસાર નાખી શકો છો. અને એ ઉપરાંત આપણે ધાણા છે એ પણ નાખી શકીએ છીએ, અને સાથે તલ, એનો પણ આપણે વઘાર લેવાનો છે. એ ઉપરાંત આપણે લીંબુનો રસ પણ અંદર નાખી શકીએ છીએ. અને આપણી મેઇન આઇટમ જે બાફેલા બટેકા, એ પણ આપણે 3 સંખ્યાની અંદર લીધા છે, જે પણ તમે ઓછા વત્તા પ્રમાણમાં કરી શકો છો. તો મેઇન આઇટમની અંદર આપણે બાફેલા બટેટા અને સાથે સાબુદાણા પલાળેલા, એ બંને આઇટમ આપણે વાપરવાની છે. તો હવે સૌપ્રથમ પહેલાં આપણે આનો નાનકડો એવો વઘાર લઈ લેશું. વઘાર લઈ ત્યાર પછી આપણે પ્રોસેસને આગળ વધારીશું. ભક્તો, હવે આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું જેનો આપણે વઘાર લેવો છે. મોટી 2 ટેબલ સ્પૂન તેલ નાખી આપણે એનો વઘાર લેશું. વધારે સાબુદાણાની સંખ્યા હોય, ક્વોન્ટિટી હોય તો તમે 3 ચમચી પણ તેલ લઈ શકો છો. ભક્તો, હવે આપણે સૌપ્રથમ પહેલાં જીરાનો વઘાર લેવાનો છે. તેલ થોડુંક ગરમ થાય ત્યાર પછી આપણે જીરું નાખી દઈશું. ત્યાર પછી વ્હાઈટ તલ, એ પણ આપણે એકાદશીના દિવસે ઉપયોગ કરી શકીએ છીએ. તલની સંખ્યા જાજી રાખો તો વધારે મીઠા લાગશે. હવે આપણે 1 તીખું મરચું સ્વાદ અનુસાર આપણે નાખીશું. એ ઉપરાંત કેપ્સિકમ મરચાં બી આપણી પાસે છે તો એનો પણ આપણે ઉપયોગ કરીએ. મરચાંને પરફેક્ટલી ચડવા દઈ અને ત્યાર પછી આપણે ટામેટાને ઉપરથી નાખીશું. આમાં થોડીક ધીરજતાપૂર્વક કામ લેવાનું છે, કારણ કે લોટનો માવો બનાવવા માટે આપણાનો ઉપયોગ કરવાનો છે, એટલે બધી જ વસ્તુ એકદમ પાકી ગયેલી જોશે જેથી આપણને લોટની અંદર તકલીફ ના પડે. એટલે ધીરજતાપૂર્વક આપણે પહેલાં સૌ બધી જ વસ્તુઓને પાકવા દઈશું. પાણી નાખ્યા વગર તેલની અંદર જ આપણે આને સસડવા દેવાના છે અને ચડવા દેવાના છે, જેથી આગળ લોટ બાંધતી વખતે આપણને પાણીની ક્વોલિટી
ક્વોન્ટિટી ઝાઝી ન થાય અને આપણો લોટનો માવો ઢીલો ન પડે એટલા માટે તેલની અંદર જ ટમેટાં અને મરચાં એનો વઘાર આપણે આ પરફેક્ટલી ચડવા દેવાનો છે. ફક્તો હવે આપણો વઘાર કમ્પ્લીટ ચડીને તૈયાર થયો છે તો આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે આપણે બટેકાને છીણવાના છે. બાફેલા બટેકાને છીણી દઈ ત્યાર પછી આપણે આગળ વધીશું. તો ભક્તો આપણે આવી રીતે ત્રણે ત્રણ બાફેલા બટેકાને આપણે ક્રશ કરી લીધા છે અને એકદમ છીણી નાખ્યા છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ સ્ટેપ. તો ભક્તો હવે આપણે 250 ગ્રામ જેટલા સાબુદાણા મિનિમમ 4 કલાક સુધી પાણીમાં પલાળેલા, જે એકદમ પલળીને તૈયાર થઈ ગયા છે અને એકદમ ખુલ્લા ખુલ્લા છે, આનો જ આપણે લોટ બાંધવાનો છે આપણા આલુ પરોઠાની અંદર. આપણે હવે આની અંદર બટેકાનું છીણ જે આપણે તૈયાર કરેલું એ આપણે નાખીશું. ફરાળી આલુ પરોઠાની અંદર આપણે જે બટેકાનું છીણ તૈયાર કરેલું એ નાખ્યા બાદ હવે આની અંદર આપણે જે આપણો વઘાર સરસ મજાનો તૈયાર કરેલો એ મરચાં, કેપ્સિકમ, ટોમેટોઝ સાથે તલ અને થોડુંક તેલ નાખેલું એ તમામ વઘાર જે આપણો તૈયાર છે એ આપણે અંદર મિક્સ કરીશું. હવે સપ્રમાણમાં આપણે આની અંદર મીઠું નાખવાનું છે. તમે સેંધો મીઠું બી નાખી શકો છો અને સાથે સાદું મીઠું પણ એકાદશીના દિવસે ઉપયોગ કરતા હો તો તમે નાખી શકો છો. ફરાળી વાનગી બનાવવા માટે સેંધો મીઠું બધા લોકો વધારે વાપરતા હોય છે તો એ પણ નાખી શકાય છે. સ્વાદ અનુસાર નમક નાખ્યા બાદ તમે સ્વાદ અનુસાર ખાંડ પણ નાખી શકો છો, જો ગળપણ ફાવતું હોય તો, અને કદાચ ખાંડ ન નાખો તો પણ ચાલે. અને હવે આની અંદર આપણે લીંબુનો રસ થોડોક નાખવાનો છે. લીંબુનો રસ અમે સંતો વધારે ખાટું ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ તો અમે વધારે નાખીએ છીએ. અમે પૂરા 3 લીંબુનો રસ કાઢીને તૈયાર કરેલો તો એ 3માંથી થોડોક રસ આપણે બચાવીશું, બાકીનો બધો જ રસ આપણે આમ તો બધો જ નાખી દઈએ. પૂરા 3 લીંબુનો રસ અમે આની અંદર નાખ્યો છે. હવે આપણે આનો સરસ મજાનો માવો લોટ બાંધીને આપણે તૈયાર કરવાનો છે. તમે જોઈ શકો છો સરસ આપણો ફરાળી ડો તૈયાર થઈ ગયો છે. આમાં જરૂર પૂરતી માત્રામાં ચિકાશ છે. આપણે જે પરોઠા બનાવવા માટે જરૂરી છે એટલી ચિકાશ તો છે જ, છતાં પણ કદાચ તમારા ડોની અંદર જો ચિકાશ ઓછી લાગે તો આપણે સપ્રમાણ 2-3 ચમચી જેટલો ફરાળી લોટ એ આપણે નાખી શકીએ છીએ, જેથી આપણા પરોઠાની અંદર આપણે ચિકાશ નાખી શકીએ અને વણતી વખતે ભાંગી ન જાય એટલા માટે આપણે લોટ પણ એડ કરી શકીએ છીએ. અને આપણા પરોઠા એકદમ કૂણા બનશે એની સાબિતી એ છે કે આપણે જે તેલનો વઘાર લીધો હતો જેનાથી પણ આપણા પરોઠા છે એકદમ કૂણા બનશે, કારણ કે આપણે લોટની અંદર, મોણની અંદર પણ આપણે તેલ નાખેલું તો એ પણ આપણને અહીંયા ફાયદાકારક સાબિત થશે. હવે ભક્તો કેવળ 1 ચમચી જેટલું તેલ લઈ અને પછી આપણે આ લોટની અંદર માથે ચોપડી દઈશું જેથી આપણો લોટ છે એકદમ પરફેક્ટ બંધાઈને માવો તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ બનીને તૈયાર થઈ ગયો છે. તેની અંદર મરચાં પણ દેખાઈ રહ્યા છે, ટોમેટોઝ પણ દેખાઈ રહ્યા છે, થોડાક તલ પણ દેખાઈ રહ્યા છે. જો તમને તલ ખાવા વધારે ગમતા હો તો તમે માથેથી પણ કાચા તલ નાખી શકો છો તો એ પણ ચાલે. અને આ બાકી આપણે વઘારમાં લઈને નાખ્યા છે તલ તો એટલા તલ ઇનફ છે, પણ આપણો ડો એકદમ સુંદર મજાનો આપણને દેખાઈ રહ્યો છે. હવે આપણે આની આગળની પ્રોસેસ કરીશું. તો ભક્તો આપણે લીલા ધાણા પણ આની અંદર નાખી શકીએ છીએ, ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલે, પણ નાખો તો સ્વાદ પણ સારો આવશે અને લુક્સ પણ બહુ સરસ આવશે. તો અમારા જન્મંગલ સ્વામીએ યાદ કરાવ્યું કે ધાણા નાખવાનું બાકી છે તો આપણે ધાણા પણ ઉપરથી એડ કરી દઈએ છીએ. હવે ફરીથી પાછો કમ્પ્લીટ આખો ડો આપણે ફરીવાર પાછો બનાવવાનો છે. તમે પરોઠાની સાઈઝ કેવડી રાખવી છે એના ઉપર તમે લુવાની સાઈઝ નક્કી કરી શકો છો. પરોઠા મોટા બનાવવા હોય તો પણ ચાલે, આપણી પાસે કેવી લોઢી છે એ પ્રમાણે આપણે લુવા તૈયાર કરીશું.
ભક્તો, હવે આપણે લુવાને જે રીતે વણવાના છે, આપણે સરસ મજાનું પરોઠું બનાવવાનું છે. એ કઈ રીતે બનાવવું એ તમને સમજાવું છું. થોડુંક તેલ પ્લાસ્ટિકના જાડા કાગળ ઉપર આપણે તેલ લગાવી દઈશું. ત્યાર પછી માથે આવી રીતે મૂકી અને હાથથી જ આપણે એમને પ્રેસ કરતું જવાનું છે. વેલણથી વણવાની કોઈ જરૂર નથી. વિધાઉટ વેલણ પણ તમારો આ પરોઠાનો આકાર ખૂબ સરસ આવશે. આવી રીતે હાથથી પ્રેસ કરી એને એવું લાગે કે હાથ સાથે ચોંટે છે તો તમે પણ હાથમાં તેલ લગાવી શકો છો. આવી રીતે એકદમ પરફેક્ટલી હાથથી પ્રેસ કરી અને આપણે એકદમ ગોળ આકાર આપી દઈશું. આવી રીતે થયા પછી આપણી નોનસ્ટિક લોઢી ઉપર એકાદ ચમચી ટીપા જેટલું તેલ નાખી હવે આપણે થેપલાને નાખી દઈશું. આપણું સરસ મજાનું પરોઠું બમણીને તૈયાર થયું છે. તમે જોઈ શકો છો, પહેલી વાર નાખ્યા પછી જરા પણ ઉતાવળ કરવાની નથી. નીચેની સાઈડ એકદમ કમ્પ્લીટ થઈ જાય અને ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાર પછી જ આપણે એમને ઉથાપવાનું છે. જો ઉતાવળ કરીશું તો આપણું પરોઠું વચ્ચેથી ભાંગવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે એકદમ ધીરજતાથી કામ લેવાનું છે અને થોડાક ધીમા તાપ ઉપર આપણે આ પરોઠાને ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના પિઝાના ડો જેવું આપણું આ બાફેલા બટેકા અને સાથે સાબુદાણા એનો પરોઠો આપણું લાગી રહ્યું છે. દેખાવમાં એકદમ સુંદર છે અને ચડ્યા પછી તો એકદમ સુંદર આપણું આ પરોઠું તૈયાર થવાનું છે. પહેલી વાર સાઈડ છે એકદમ ધીમા તાપે અને સરસ મજાની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને ચડવા દેવાનું છે. ત્યાર પછી આપણે એમને ઉથાપીશું અને નોનસ્ટિક લોઢી હોય તો ચોંટવાની કોઈ પ્રકારની ચિંતા પણ રહેતી નથી, એટલે ધીરજતાપૂર્વક આપણે એમને ચડવા દઈશું. તો ભક્તો, લો મીડિયમ ગેસની ફ્લો ઉપર આપણે આ પરોઠું ચડવા દીધેલું. હવે આપણે જોઈએ કે નીચેની સાઈડ એ બનીને તૈયાર થઈ છે કે નહીં. ફક્ત તમે જોઈ શકો છો બીજી બાજુ પણ એકદમ પરફેક્ટ ડિઝાઇન પડી ગઈ છે. હવે આપણે આને ઉપર તેલ થોડું ઓઇલ એ સ્પ્રેડ કરી અને બીજી વાર ડિઝાઇન પણ આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. આવી રીતે તમારી પાસે પીછી હોય તો તેલથી તમે પીછીથી પણ તેલ ચોપડી શકો છો અને એ વગર તમે ચમચી દ્વારા પણ તેલ લગાવી હવે આને ઉથાપી દઈશું. તેલ નીચેના ભાગમાં જશે એટલે સરસ મજાની ડિઝાઇન બનીને તૈયાર થશે. સેમ આમાં બીજી બાજુ પણ આપણે તેલ લગાવી દેવાનું છે. એકદમ આછું તેલ લગાવશો તો પણ ચાલશે. વિધાઉટ તેલથી પણ ચડી જાય છે પણ થોડીક ચડવામાં વાર લાગે છે. બાકી તેલ લગાવો તો ફટાફટ આની ડિઝાઇન આવીને તૈયાર થશે. ફક્ત તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન બ્રાઉન આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે. આલુ પરોઠા, ફરાળી આલુ પરોઠા આપણે બનાવી રહ્યા છીએ અને આજે સુંદર મજાના
સાબુદાણાની મદદથી આપણે આલુ પરોઠા બનીને એકદમ તૈયાર થઈ ગયા છે. ભક્તો, સેમ ટુ સેમ ફરીવાર પાછા આપણે એકબીજા લુવાને લઈ અને ફરીવાર પાછા આપણે એમને પ્રેસ કરી હાથથી જ એમને વણી લઈશું. Thank you.